डुम्मस चौपाटी गोल्डन बीच पर मक्काई वेचती महिला ने समय सूचकता ने कारण 11 वर्षीय बाळकी बलात्कार नो भोग बनता बची छे। वेसुना नेपाळी दंपतीनी 11 वर्षीय दीकरीने एक ईसमे होटलमां जम्मा लई जवानी लालच आपी बाइक पर डुम्मस लई गयो हतो। तेने चालू बाइके अडपला पण कर्या हता। चौपाटी गोल्डन बीच पर झाड़ी में लई जाई निराधमे रेप करवानो होय एवी मकाई वेचती महिला ने आशंका गई हती। बीजी तरफ महिलाए ने बाळकीनी उम्र जोईने पण शंका जता तेमणे एक होमगार्ड ने आंगे जाण करी हती। होमगार्डे डुम्मस पीआई अंकित सोमैया ने जाण करता तेमणे नजीकनी चौकी में फरज बजावता पोलिस कोन्स्टेबल ईश्वर बाबा ने जाण करी हती। ईश्वर बाबाए तात्कालिक बीच पर दौड़ी आवी निराधम ने पोलिस स्टेशन लई जई पूछपरछ करी हती, जेमां बाळकी अने आरोपी बन्नेना निवेदनोनी विरोधाभास आव्या हता। આથી પોલીસે ઉપરી અધિકારીને પણ જાણ કરી હતી। પછી બાળકીની પરિવારજનોને બોલાવ્યા હતા, જેમાં ખબર પડી હતી કે આરોપી બાળકીને જમવાની લાલચ આપી વેસુથી બાઇક પર બેસાડી લાવ્યો હતો। પોલીસે સી ટીમની સાથે બાળકીને વેસુ પોલીસ સ્ટેશન મોકલી હતી, જ્યાં બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસ દીપક સત્યનારાયણ ચાવલા રહે બિકાનેર રાજસ્થાન સામે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લીધી છે। गई काले तारीख 17-10 ना रोज एक एवो बनाव ध्याने आयो छे, जे अमारा माटे बहु अगत्यनी बाबत छे अने एनी महत्वता बहु वधारे छे। एक किशोर वयनी एक दीकरी पोताना વિસ્તારમાં ચાલીને જતી હતી અને 30-32 વર્ષના મોટરસાયકલ ઉપર આવેલ એક યુવાને એને કીધું કે ચાલો તમને મેગી ખવડાવું અને તમને ફરવા માટે લઈ જાઉં। એવા પ્રલોભન આપીને આ દીકરીને મોટરસાયકલ ઉપર સાથે બેસાડીને લઈ જાય છે। એના વર્તન શોભનીય નથી, અનિચ્છનીય વર્તન હતા દીકરી સાથે। એને લઈને ડુમ્મસ જાય છે કે તને ડુમ્મસ ફેરવવા માટે લઈ જાઉં। ત્યાં જે હોકર્સ બેઠા હોય છે બીચ ઉપર, આમાં એક બેન એની પાસે જાય છે અને એને કહે છે કે બેન મેગી આપો। સાથે સાથે બેનને આ પણ પૂછ્યું કે અહીં જંગલ વિસ્તાર છે, આમાં ફરવા માટે જઈએ તો? બેને પૂછ્યું કે આ બેન કોણ છે, એની ઉંમર કેટલી છે? ખાસ વસ્તુ આ બેનના પૂછવાનો કારણ આ કે સુરત સિટી પોલીસ ખાસ કરીને ડુમ્મસ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે જતા હોય છે। બીચ અને ડુમ્મસ વિસ્તારમાં આ પ્રકારના ધંધા કરતા ભાઈઓ બહેનો તમામની સાથે પોલીસ સતત સંપર્કમાં હોય છે। આ લોકોને પોલીસ મિત્રની જેમ પોલીસ ટ્રીટ કરતી હોય છે, કેમ કે પોલીસના આંખ કાનની જેમ આ લોકો કામ કરી શકે। આ બેનને શંકા જતા આ બેને નજીકમાં ફરજ ઉપર બેસેલા એક હોમગાર્ડ, જેની ડ્યુટી આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે જ રાખવામાં આવી છે, આ હોમગાર્ડના જવાન જેનું નામ છે કિરણ, એને વાત કરવામાં આવી। બેને કિરણને આ વાત કરતા કિરણે તાત્કાલિક ત્યાં બીટ ઉપર જે પોલીસના કર્મચારી હતા ઈશ્વરને ફોન કર્યા અને આ ત્રણેય જણાએ આ ઈસમ જે દીકરીને લઈ જતા હતા ઝાડીવાળા વિસ્તારમાં, ત્યાં જઈને એને પકડી પાડ્યા। દીકરીની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી। તાત્કાલિક ખબર પડી કે આ પોક્સો હેઠળ ગુનાહિત પ્રવૃત્તિ કરી રહ્યા હતા। દીકરી હેમખેમ મળી આવી છે, એની સાથે કોઈ બીજા અપ્રિય બનાવ બનવા પામેલ નથી, પરંતુ નાની વયની એક દીકરીને એવી રીતે પ્રલોભન લઈને જાય, એની સાથે અનિચ્છનીય પ્રકારની ચેષ્ટાઓ કરે અને આ પ્રકારની દાનત સાથે ઝાડી ઝંખાળમાં લઈ જવાના પ્રયાસ કરે, એટલા માટે પોક્સો એક્ટ હેઠળ અને
354 आईपीसी हेठळ गुना दाखल करवामां आया छे। खास वस्तु आ छे के पुलिस सजाग छे, साथे साथे पुलिसनी साथे संपर्कमां जे पुलिस मित्रों छे, होमगार्डना लोको छे, समाजना नागरिको, होमगार्ड जेवी जे पुलिसनी सहकारी सहयोगी एजेंसीओ छे अने पुलिस योग्य संकलन साथे प्रोएक्टिवली काम करे, रेस्पोन्सिव रीते काम करे तो एवी कोई पण घटनाने बनता अटकावी शकाय छे। आ खास बाबत छे, एटला माटे आ हॉकर जे बेन छे एने होमगार्डना अमारा जे कर्मचारी छे एने अने पुलिसना कर्मचारी छे आ त्रणे जणाने स्पेशल इनाम आजे आपवामां आवी रह्या छे। किरण पटेल, आप बेने तमने संपर्क कर्या, संपर्ककर्तानी साथे तमे तात्कालिक पुलिसने जाण करी अने कोईनी राह जोरा वगर तात्कालिक आ ईसमने अने दीकरीने झाड़ीमांथी जईने अंदर जाए आना पहेला पकड़ी पाड्या, आना माटे तमने खूब खूब अभिनंदन, शाबाश। होमगार्ड ने पुलिस साथे संकलन में तमारा ऊपर गर्व छे अने एवी रीते बधा नागरिको काम करे तो सूरत વધુ સલામત બનશે અને બધાની સુખાકારીમાં વધારો થશે। ખૂબ ખૂબ શુભેચ્છાઓ।